सूरत में घोड़दोड रोड पर आवेली गुरुकृपा सोसायटी में श्रमिकों दटाया की घटना बनता थोड़ो समय माटे अफरातफरी नो माहौल मच्यो। एक बंगलाना बांधकाम दरमियान माटी की भेखड़ धसी पड़ता चार मजूरो दटाया, जो कि फायर ब्रिगेडे तरत ज बचाव कामगिरी हाथ धरी ने मजूरो ने बहार काढ़या। घटना में बे मजूर गंभीर रीते घायल थया, जेने तात्कालिक सारवार माटे होस्पिटल खसेड़वामां आव्या छे। जो कि महत्वनुं छे कि वेसु विस्तार में थोड़ा दिवस अगाउ बिल्डिंग खाड़ा में माटी में दबाई ने एक नुं मौत थयुं हतुं અને બાંધકામની મંજૂરી ન લેવામાં આવી હોવાથી સાઇટ બંધ કરીને માલિકોની સામે ગુનો નોંધાયો। સુરત શહેરમાં એક પછી એક જે દુર્ઘટનાઓ બની રહી છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા અને જે તંત્ર છે પોતાની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે એક પછી એક જે ગંભીર ઘટના કહી શકાય છે બનવા છતાં પણ જે તંત્ર છે તેને સજાગ થતું નથી। આવો જ બનાવ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં જે એક સોસાયટી છે, સોસાયટીની અંદર જે મકાનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન કેટલાક મજૂરો આ જે અહીંયા નીચે અંદર ગ્રાઉન્ડની અંદર જે કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ જે ભેખડ જોઈ રહ્યા છે તે ભેખડ અચાનક જ જે મજૂરો ઉપર જે પડતાની સાથે જે ચાર જેટલા મજૂરો દટાયા હતા અને તાત્કાલિક આ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા। એટલે કહી શકાય છે કે જે ચાર મજૂર હતા તેમાંથી બે મજૂરોને ગંભીર ઈજા થતા તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપણે હાલમાં દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકીએ છીએ કે જે રીતના કામ થતું હોય છે ત્યાં મજૂરોને સેફટી માટેના કોઈ સાધનો હોતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગર પાલિકા અથવા તો જે તંત્ર હોય છે તેમની બેદરકારી પણ અહીંયા જોવા મળતી હોય છે। કારણ કે સુરતમાં એક પછી એક જે દુર્ઘટનાઓ બની છે, આગની દુર્ઘટના બની છે, થોડા દિવસ અગાઉ આ રીતનો જે માટી જે ઘસી પડવાના કારણે એક મજૂરોનો પણ જે દટાવાના જે બનાવ સામે આવ્યો હતો ત્યારે ફરી આ વધુ એક ઘટના બની છે। જ્યારે એક વર્ષ અગાઉની જો વાત કરવામાં આવે તો રાંદેર વિસ્તારમાં પણ જ્યારે નવું બિલ્ડિંગ બંધાતું હતું તે દરમિયાન પણ જે આ રીતના ભેખડ ભસી જે ઘસી પડતા જ એ કેટલાક મજૂરો દબાયા હતા અને કેટલાક લોકોના પણ મોત થયા હતા। છતાં પણ તંત્ર પોતાનું જે કામ હોય છે તે કામ છોડીને આ જે રીતના બીજા ઘટના હોય છે તેને ધ્યાન આપતી નથી। હવે જોવાનું કે તંત્ર આ બાબતે શું ગંભીરતાથી પગલાં લેશે તે મહત્વનું બની રહેશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી 9 સુરત।